आभार जयेश। महत्वपूर्ण समाचारों पर नजर करिए तो भाजप अने कांग्रेस नी वच्चे हवे वर्चुअल लड़ाई पण शुरू थई गई छे। बंने पार्टीओ द्वारा जुदा जुदा हैशटैग नी साथे सोशियल मीडिया में युद्ध शुरू थई गयुं छे। बंने पक्षना नेताओ अने सोशियल आर्मी नी सामे लड़ाई चाली रही छे। हैशटैग मने खबर नथी ने हैशटैग मारी पासे माहिती नथी तेवुं कांग्रेस ट्रेंड करी रह्युं छे। तो बेरोजगारी ना सपोर्ट में हैशटैग हूँ गुजरात नो बेरोजगार अने कोरोना मुद्दे हैशटैग हूँ पण शोधू छू ते ट्रेंड करी रह्युं छे। तो कांग्रेस नी सामे भाजपे पण सोशियल मीडिया में वर्तो जवाब आप्यो छे। भाजपे हैशटैग जनता जाणे छे अने हैशटैग मने पाकी खबर छे द्वारा कांग्रेस पर प्रहार कर्यो छे। त्यारे भाजप अने कांग्रेस नी वच्चे वर्च्युअल लड़ाईए जोर पकड्युं छे। મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને બીજેપીના આઈટી સેલના પંકજ શુક્લા, આપ બંનેનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો જયરાજસિંહ આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસની સામે હવે ભાજપનો પણ જવાબ આવી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર એક વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે, હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે। કોંગ્રેસનો જે ટ્રેન્ડ છે એ પ્રજાના પ્રશ્નો વાચા છે, કારણ કે જે ઘટના છેલ્લા બે ત્રણ દિવસમાં જે ઘટના બની છે એ ઘટનાની અંદર થી સ્પષ્ટ ઉલ્લેખ થાય છે કે જયારે પત્રકારોએ, અમે તો પૂછ્યું નહોતું, પત્રકારોએ પૂછ્યું હતું કે કેટલા આંકડા છે ને આંકડા કેમ જતી રવિ મેડમ છુપાવે છે અથવા તો તંત્ર કેમ છુપાવે છે, તો વિજયભાઈ કે છે મને ખબર નથી, એમને કોઈ પણ વાત પૂછીએ તો એમને ખબર જ હોતી નથી, એમને તમે વહીવટ નું પૂછો તો કે મને ખબર નથી, તમે એમને કોરોના ના આંકડા પૂછો તો ખબર નથી, ટેસ્ટિંગ ના પૂછો તો ખબર નથી, રેટ પૂછો તો ખબર નથી। એટલે મુખ્યમંત્રી, તમે મુખ્યમંત્રી છો રાજ્યના કે ખાલી મોજ મસ્તી કરવા માટે આવ્યા છો? એટલે મને ખબર નથી, એવા ગુજરાતના લોકોએ કોંગ્રેસનો આઈટી સેલ તો માત્ર એનું નિમિત્ત હોય છે, પણ ગુજરાતના તમામ યુવાનોએ એનો ટ્રેન્ડ ચલાવ્યો, પછી તો યુવાનોએ પકડી લીધું હતું કે ભાઈ મારે નોકરી ક્યારે મળશે ખબર નથી, મારે હું બેકાર છું તો મારે ભરતીની પરીક્ષા ક્યારે લેવા છે તો ખબર નથી, પરિણામ ક્યારે આવશે તો ખબર નથી, આ વાત ચાલી। નીતિનભાઈને બીજા દિવસે પત્રકાર પૂછે તો મારી પાસે માહિતી નથી, આ મુખ્યમંત્રી જે આરોગ્ય વિભાગના પણ મંત્રી છે એ પોતે એમ કે મને ખબર નથી। હવે એ જ ઘટના કાલે થઈ, હવે વિચાર તો કરો કે ટોસિલિઝુમબ ઇન્જેક્શન જે એક્ટેમેરા દ્વારા આપવામાં આવે છે એ ઇન્જેક્શન સામાન્ય રીતે દર્દીને, ક્રિટિકલ દર્દી હોય તો આપવામાં આવે છે, હવે સ્થિતિ એ છે કે આરોગ્ય મંત્રી પોતે એમ કે હું શોધું છું એટલે આ વાત પણ ગુજરાતના લોકોએ પકડી પડી। ભારતીય જનતા પાર્ટી એની સામે એન્કાઉન્ટર કરે તો એ તો એમની ચામડી બચાવવા માટે કરે છે, એમને પોતાનું છે ને, એટલે જ તમે વાંચો કે આ અમારી એક પણ વાત કાલ્પનિક નથી, સત્ય સાથે જોડાયેલી છે। અમે મેં પોતે એના ટ્વીટ કરેલું છે કે ભાઈ હું પણ શોધું છું, જે 1987 થી કર્ણાવતી છે અમદાવાદમાં એમના લેટર પેડ ઉપર લખી દે છે, પણ અમે શોધીએ છીએ કે અમદાવાદમાં કર્ણાવતી શોધીએ જ છીએ। નરેન્દ્રભાઈએ સુરતને શાંઘાઈ બનાવવાના સપના બતાવ્યા હતા, આપણા સ્ક્રીન પર પણ દેખાય છે, તો એ શાંઘાઈ અમે શોધીએ છીએ સુરતમાં, એવી જ રીતે વડોદરાને બેઇજિંગ બનાવવાનું કીધું હતું તો બેઇજિંગના અમે શોધીએ જ છીએ, એમને ખબર નથી। સ્માર્ટ સિટી, અમે 100 સ્માર્ટ સિટી એ શોધીએ છીએ, હું પણ શોધું છું સ્માર્ટ સિટી, અને સ્માર્ટ સિટી ની અંદર દોડતી મેટ્રો અને રેલવે ટ્રેન પણ શોધીએ છીએ, ક્યાં છે ધોલેરા એરપોર્ટ અમે શોધીએ છીએ, તમારું ચોટીલા એરપોર્ટ શોધીએ છીએ। આ બધી લોલીપોપ ને જે વિતરણો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને એમના નેતા નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતની જનતાને લોલીપોપ ચૂસવા માટે આપી દે છે, એટલે
ગુજરાતના યુવાનો અને જનતા એમની પાછળ છે. જોતું છું હવે શુદ્ધ છે અંકલેશ્વરમાં જઈને કે ચકલી ચાલુ કરો તમારા ઘરમાં તેલ આવશે. મહેસાણામાં ઓએનજીસી નું મથક છે તો કે ચકલી ચાલુ કરો તો ગેસ. આણંદ બિલ સિટી તરીકે ઓળખાય તો કે નળ ચાલુ કરો આવશે. મારા ઘરમાં સાંભળું તો મારા ઘરમાં આઠ નળ મુકાવો આપણે આઠ. એકમાં દૂધ આવે, એકમાં ગેસ આવે, એકમાં તેલ આવે. આવા આઠ નળ મુકાવું. અને યાદ છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ના વડાપ્રધાન થવું તું ઈસાની અંદર. ઈસાની અંદર એમને એવું કહ્યું કે અહીંયા જે બટાટા થાય છે એ મેકડોનાલ્ડ અને એના કરતા મોટી કંપનીઓ અહીંયા ઇન્ડસ્ટ્રી આવશે. અને ભૂરીઓ ફોરેન ની છોકરીઓ ભૂરી છોકરીઓ અહીંયા નોકરી કરતી હશે અને અહીંનો ઈસાનો તમારો શેડ એ માલિક હશે. ત્યાર કરો આવી કલ્પનાઓ દ્વારા જનતાની આંખમાં આ તો ધૂળ નથી નાખતા, મરચા નાખે છે. એમની તો બોર્ડર સોપરન્ટી હવે ધૂળ તો બહુ નાની થઈ ગઈ, ધૂળ તો બહુ અસર નથી કરતી. મરચા નાખવા વાળા લોકોને જનતા હવે શોધે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ટ્રેન્ડ ઉપડા નહીં, એમની ચાવાના ટ્રેન્ડ છે. કોઈ રાજકારણના કહ્યું કે અમે બધા એરપોર્ટ દઈએ છીએ. શિક્ષક છે સરકારી શાળાઓ પ્રાઇવેટ અમે શિક્ષક પણ શોધીએ છીએ. અમે શોધીએ છીએ શાળામાં શિક્ષક ક્યાં છે. શિક્ષક પોતે એનો પગાર શોધે છે. પગારમાં શોષણ થવા વાળું તો શિક્ષક પગાર શોધે છે અને આ બધા ભેગા થઈ વિદ્યાર્થીઓ શોધે છે. તમે વિચાર તો કરો, નીતિ કરી છે એ ભણે યુવાન બહાર પડે તો નોકરી શોધે છે. બિલકુલ જયરાજસિંહ, આપણી સાથે પંકજ શુક્લા પણ છે, બીજેપીના આઈટી સેલના હેડ છે. પંકજભાઈ, જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે હેશટેગ શરૂ કરવામાં આવ્યું છે, લોકો પણ હવે જે યુવા બેરોજગાર છે, શિક્ષિત છે, તે પણ હવે હેશટેગ મારી પાસે હું બેરોજગાર શિક્ષિત છું તે પ્રકારનો ટ્રેન્ડ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે લડાઈ છે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. શું કહેવું છે આપનું? જી, એક તો સૌથી પહેલી વાત હું આપણે ધ્યાન દોરવા માંગીશ કે કોઈ પ્રકારનો કોઈ પ્રેસ કોન્ફરન્સની કોઈ વાત માંથી એક નાનું સરખું કટ મારીને અને એના પર એ જ વાતને આપણે વિકૃત આનંદ લેવું એ કોંગ્રેસ અને ભ્રામક અને ખોટી વાતો એના માધ્યમથી જૂઠાણું ફેલાવવું એ કોંગ્રેસની એક પ્રકારની તાસીર બની ગઈ છે. અને એનું કારણ જ છે કે 28 વર્ષથી આ પ્રકારનું વિકૃત આનંદ લેતા ભ્રામક જૂઠી વાતો કરતા ત્યાં સુધી કેટલાય વર્ષોથી દરેક પ્રયાસ કરવા છતાં ગમે તેવી ખોટાણું જૂઠાણું ફેલાવે ગમે તેવી ખોટી વાતો કરે છતાં પણ પ્રજા એમને જાણે છે, પ્રજા એમને પાછું આવવા નથી આવવા દેતી નથી. એટલે આપણો જે કુલ મળીને વાત હતી કે ભાઈ જનતા જાણે છે દરેક વસ્તુની વાત, જનતાને ખબર છે અલ્ટિમેટલી. એટલે કોઈ પ્રકારની કોઈ વસ્તુમાંથી કોઈ પીસીમાંથી કોઈ નાનો એક વર્ડ કટ મારીને વાત કરવી અને એની આગળ પાછળ ફેરવવું એ અલગ વાત હોય છે. બાકી જે સાચી વાત છે એ આખી વાતમાં જનતા જાણે છે. જે પ્રકારે 14,000 કરોડનું પેકેજ ભારતીય જનતા પાર્ટીને અહીંયા બીજેપી રૂપાણી સરકારે આપ્યું છે, જે પ્રકારે કોરોનામાં સેવા કરી છે, જે પ્રકારે કોરોનામાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે એ એક એક્સક્લુઝિવ વ્યવસ્થા ઘણી બધી કરી છે. અને એમાં ક્યાંય પણ આપ છેલ્લા 4 મહિનાના કોરોના પીરિયડમાં જુઓ એક વિપક્ષ તરીકે એમને ખાલી ખોટી અને જૂઠી અને ભ્રામક વાતો સિવાય ક્યાંય સેવામાં દેખાયા નથી, ક્યાંય કોંગ્રેસના કાર્યકર્તા ક્યાંય દેખાયા નથી. અને કોઈ પ્રકારના આ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિ કોરોનાની જ્યારે ખરેખર વિપક્ષે આ બધી વસ્તુમાં ક્યાંક ક્યાંક સાથ સહકાર અને જોડે ઉભો રહેવું જોઈએ એવી પરિસ્થિતિમાં આ પ્રકારે ખોટાણો જૂઠાણો અને આ પ્રકારની વાતો કરવી કે જેનાથી લોકોના મનમાં કન્ફ્યુઝન ઉભું થાય એ જ આ વર્ષોથી કોંગ્રેસની એક પરંપરા રહી છે, વર્ષોથી કોંગ્રેસની એક ટેન્ડન્સી રહી છે. બાકી જે પ્રકારે કોરોનાના ટાઈમમાં માનની બીજેપી રૂપાણીની સરકારે જે પ્રકારે કામગીરી કરી છે એટલે એ આપણે જોવા જેવી છે. અને લોકો એ વાતને જાણે છે, જનતા જાણે છે એ જ પ્રકારની વાત છે. અને દરેક વ્યક્તિને આ વસ્તુ પાકી ખબર જ છે એ પ્રકારની આખી વાત છે. રહી વાત એ કે જનતા એ પણ જાણે છે કે ભૂતકાળમાં કયા પ્રકારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના મંત્રીઓ જે પ્રકારે ઘોટાળા કર્યા છે, જે પ્રકારની પહેલા પરિસ્થિતિ હતી જેના કારણે આજે કોઈ પ્રકારનો ચાન્સ ગુજરાતની જનતા લેવા માંગતી નથી, કોંગ્રેસને કોઈ પ્રકારના વસ્તુઓમાં ચાન્સ આપવા નથી માંગતી એ પ્રકારની પરિસ્થિતિ પણ જનતા જાણે છે. કે આપણે જયારે સત્તામાં હતા કયા પ્રકારની વિષયો કયા પ્રકારની વ્યવસ્થા પ્રજા માટે રખતા હતા, ત્યાંનું ગુંડારા જ અહીંયા કયા પ્રકારની એટલે જે પણ થાય કે જે આગળ કરવાના હોય કે સવાલ કરવાના હોય ત્યારે ભાજપ. અને જે પ્રમાણે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીએ કહ્યું હતું કે હું પણ શોધી રહ્યો છું, એટલે ટોસિલિઝુમાબ જે ઇન્જેક્શન છે લોકોને નથી શોધી રહ્યો છું, તો પોતાની જનતાને શું આપશે? એટલે એ વસ્તુ ખોટી છે એ તો આપણે ન જ કહી શકીએ ને, એના વિશે શું કહેશો?
जी फरी कहू छू आपने तमारी बात के भाई आमा जे बात मैं करी के भाई आखी बात में जनता जाने छे, जनता जाने भारतीय जनता पार्टी नी सरकार नी कामगिरी, भारतीय जनता पार्टी जे सरकार ना माध्यम जे प्रकारे सेवा करवामां आवी, जे प्रकारे व्यवस्था उभा करवामां आवी, ए तमाम व्यवस्था तमाम बाबतो ना संदर्भ में जनता जाने छे। अने कोंग्रेस ज्यारे सत्ता में हती ते तमारी वात छे के अमे सत्ता पक्ष में छीए, अमारे जवाब आपवानो होय, अमे व्यवस्थाओ बाकी बधी वात मानी, पण ए साथे साथे कोंग्रेस ज्यारे वात करती होय त्यारे बट ने ट्रेक रेकॉर्ड में आपणे जवुं ज पड़े। જ્યારે રોજે રોજ નવા નવા આક્ષેપ નવા ભ્રામક વાતો લઈને આવતા હોય ત્યારે જે સત્તામાં હતા ત્યારે શું પ્રકાર કયા પ્રકારની વ્યવસ્થા ઉભી કરી હતી, કયા પ્રકારની વાતો કરતા હતા, એ પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે વાગોડવું જ પડે। એટલા માટે હું આ વિશે જાણ પૂરવા માંગુ છું કે જે પ્રકારે જેરાસિંહજી આ પ્રકારે કુલમણી જે આપણે 28 વર્ષથી તમે વિચાર એક વખત ફરીથી પુનર્વિચાર કરજો, કયા પ્રકારે તમારા કેમ જનતા તમને સમજે છે, કેમ જનતા આ પ્રકારે તમને દૂર રાખે છે સત્તાથી, કેમ તમને કોઈ પ્રકારનો ચાંસ નથી આપવા માંગતી, એ કોંગ્રેસના મિત્રોએ આ સમજવાની જરૂર છે। પણ સોશિયલ મીડિયામાં તો કંઈક અલગ જ રૂખ જોવા મળી રહ્યો છે, જયરાજસિંહ શું કહેશો? મારા પરમ મિત્ર, મારા ભાઈ, ઘણા વર્ષોથી મારા 25 વર્ષ જૂના મિત્ર છે પંકજભાઈ, એમને એક વાત બહુ સ્પષ્ટ કહું કે લોકશાહી, રાજતંત્ર અને એની વ્યવસ્થા એ કોઈ હાર જીત થી નક્કી ના થાય। તમે જીત્યા એનો મતલબ તમારે દર્દીઓ મારી નાખવાના, તમે જીત્યા એટલે તમારે ટેસ્ટિંગ નહીં કરવાના, તમે જીત્યા એટલે તમારે લોકોને છેતરવાના, તમે જીત્યા લોકોને તમારા માઇક્રોફોન ઉપરથી જાહેર સભાઓમાં ગપ્પા મારવાના, એમ તમારે લોકોને ભ્રામક વાતો કરીને ભ્રામક ફેલાવાની, અને તમે કરી તમે વિકાસની વાતો કરો છો, ઊંધા શું પડી ગયા છો? મને એક વાત સમજાવો, તમે ચૂંટણી આવે એટલે તમારે તો લવ જિહાદ, સ્મશાન, કબ્રસ્તાન, ચૂંટણી આવે એટલે હિન્દુ મુસ્લિમ, ચૂંટણી આવે એટલે કાશ્મીર, ચૂંટણી આવે એટલે પાકિસ્તાન, તમારી પાસે ભાથું ક્યાં છે તમારી વાતોનું? તમે બનાવ્યું શું? તમારી સિદ્ધિઓ નરેન્દ્રભાઈ ના 12 વર્ષના શાસનમાં અને બાકીના જે 3-4 વર્ષ વિજયભાઈ ના આનંદીબેન ના થયે, તમે કરું શું લ્યા? તમે અમારી યોજનાઓના નામો બદલ્યા છે, તમે ગેમ ચેન્જર, પેલા પ્રજાના છેતરી કે નરેન્દ્ર મોદી આવશે તો ધોળા દિવસે સપના હાથેડીમાં ચાંદ બતાવ્યા હતા, ચાંદ અને તારા, કે મોદી સાહેબ આવશે એટલે સમુદ્રનું પાણી ખારું થઈ જવાનું, મીઠું થઈ જશે, સરસ સુધી સીડી બનાવી દેવાના છે, ચંદ્રમાનો ડાઘ મીટાઈ દેવાના છે, આ રીતે ભ્રામક જે વાતો કરી હતી, લાહોરમાં જઈ તિરંગો ફરકાઈ દેવાના છે, પેટ્રોલના ભાવ 20-30 રૂપિયા થઈ જવાના છે, દાઉદને પકડી લાવવાના છે, આ જે ભ્રામક વાતો ઊભી કરી હતી એનો ભાંડો હવે ફૂટી ગયો છે, એટલે ચૂંટણીઓ આવે એટલે ક્યાંક 3 તલાક, ક્યાંક સ્મશાન કબ્રસ્તાન, ક્યાંક હિન્દુ મુસ્લિમ, ક્યાંક સ્ટ્રાઇક, એ બી કેવું, એટલે આવા ફક્ત ફક્ત લોકોની લાગણી સાથે ચેડા કરી, લોકોની લાગણીઓ સાથે રમત રમી, અને માત્ર માત્ર મતના ગણિતમાં, મતની લાઈનમાં આ એ લોકો છે જેમને લાશો ઉપર બેસી અને મત માંગ્યા છે, લાશોના વરઘોડા કાઢવા વાળા લોકો છે, અમને ઓળખો, ગોધરામાં બનાવ બન્યા પછી આ એ લોકો છે જેમને ગૌરવ કાઢી હતી, ગૌરવ યાત્રા કોની, હિન્દુઓની જ 59 લાશો લઈને ફરવા વાળા આ લોકો। જી બિલકુલ જયરાજસિંહ, અત્યારે આપણે જે વર્ચ્યુઅલ લડાઈ ચાલી રહી છે તેના વિશે વાત કરીશું। પંકજભાઈ શું જવાબ આપશો, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે, જે ક્યાંક ને ક્યાંક લડાઈ થઈ રહી હોય આમને સામને તેવું લાગી રહ્યું છે, પંકજભાઈ શું કહેશો? સાચી છે, એના પર ડિબેટ થવી જોઈએ આ પ્રકારની, એક મિનિટ, આ પ્રકારની જયરાજસિંહજી આ પ્રકારની ખોટી અને જૂઠી વાતો કરવી એટલા માટે આપણે નથી। અને ફરી કહું છું, જે તમે વાત કરી હું ત્યાંથી વાતની શરૂઆત કરીશ, જે તમે કીધું કે જીત્યા છે એટલે એની પહેલા આપણે સમજવું જોઈએ કેમ જીત્યા અમે, કારણ કે પ્રજાનો વિશ્વાસ અમારા પર છે એટલે અમે જીત્યા, કારણ કે અમારી સરકારોએ સેવાથી કામ કર્યા છે એટલે અમે જીત્યા છીએ, કારણ કે અમે લોકો વચ્ચે રહ્યા છીએ, લોકોનું કામ કરી રહ્યા છીએ, લોકો અમારા પર વિશ્વાસ કરી એટલે અમે જીત્યા છીએ, એટલે તમે એ પ્રકારે ખોટી વાત ખોટી વાતો કરજો। જયરાજસિંહજી આમાં ફરી કહું છું કે જે સેવાકીય અમે કામ કર્યું છે, જેના પર જનતા જાણે છે એટલે જનતાને ખબર છે, જનતાને મારા પર વિશ્વાસ છે, એટલા માટે અમે સત્તામાં આવ્યા છીએ, અને અમે જયારે સત્તામાં છીએ એટલે ડે ટુ ડે કઈ ને કઈ સેવાકીય કામો, દરેક વસ્તુ કેવી રીતે સિસ્ટમ અપગ્રેડ થાય, કેવી રીતે વ્યવસ્થા તંત્ર સારું ચાલે, કેવી રીતે પ્રજાની સેવા થાય, દરેક બાબતો પ્રયાસ કરી રહ્યા છીએ, એક પ્રકારનો કામ કરી રહ્યા છીએ, અને જેના માધ્યમથી જેના કારણે
વારંવાર ગુજરાતની જનતા હોય કે દેશની જનતા અમને ચાર પાંચ રહી છે, અમને પોતાનું સેવા કરવા માટે અવસર આપી રહી છે. એટલે આ જોઈએ છે તમારી અપડેટ ને પંકજભાઈ, તમારી વર્ચ્યુઅલ સિસ્ટમ માં કોઈને રસ નથી, લોકોને નોકરી જોઈએ, લોકોને પગાર જોઈએ છે. પંકજભાઈ તમે વચ્ચે નહીં બોલતા, તમે પૂછો તારું સાંભળીશ. લોકોને છે ને અત્યારે સારી ટ્રીટમેન્ટ જોઈએ છે. તમારે સિવિલ હોસ્પિટલમાં 500 ખટલા ખાલી છે, શરમ આવી જોઈએ, શરમ તમને. 500 બેડ ખાલી છે, કોઈ દવા તૈયાર નથી. કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં જવું એવું માને છે, સિવિલમાં જવું એટલે કબ્રસ્તાન ને સ્મશાનમાં જવું એવું માને છે. તમે સમજો લોકો, તમે લોકોમાં અવિશ્વાસ ઉભો કર્યો છે, તમે લોકોને વિશ્વાસ આપી શક્યા નથી. પંકજભાઈ લોકો સરકારી દવાખાનાથી બિલકુલ જયરાજસિંહ અને પંકજભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે બંને નેતાઓ જોડાયા હતા, વર્ચ્યુઅલ મીટિંગ થતી હોય વર્ચ્યુઅલ હવે લડાઈ પણ થવા લાગી છે.